नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों, आपणे जे अभ्यास करी रह्या छे ए प्रकरण एटले आपणे मित्रों अत्यारे प्रेपोजिशन, मित्रों आपणे प्रेपोजिशन विषय अत्यारे आपणे अभ्यास करी रह्या छे। अत्यार सुधीमां आपणे जे भण्या छीए एमां आपणे सौ प्रथम पहेलू प्रेपोजिशन मैं तमने एबो विषे वात करी हती। बीजी जे वात करी थी मित्रों बीजू प्रेपोजिशन, ये आपणे एट विषे अभ्यास कर्यो हतो, एटना त्रण उपयोग विषे वात करी हती। अने गई काले जे मित्रों आपणे चर्चा करी हती ए प्रेपोजिशन हतुं बिफोर। आपणे गई काले बिफोर आना विषे आपणे गई काले वात करी हती। मित्रों बिफोर नी वात नी पहला, नी पहला आवो जरे आपणो वाक्य प्रयोग करवानो होय, वाक्यनो भाव सूचितार्थ करवानो होय, नी पहला एवुं जरे आपणे उल्लेख करवानो होय वाक्यनी अंदर, त्यारे आपणे बिफोर प्रेपोजिशन वाक्यमां वापरता होईए छीए। ગઈકાલે આપણે બે ઉદાહરણો જોયા હતા મિત્રો, એ પહેલું હતું, ફરી એકવાર તમને રિપીટ કરી દઉં, ફિનિશ ઇટ બિફોર ઇવનિંગ, ફિનિશ ઇટ બિફોર ઇવનિંગ। મિત્રો સાંજ પહેલાં, બિફોર ઇવનિંગ, સાંજ પહેલાં પૂરું કરવું એની જે વાત છે, સાંજ પહેલાં બિફોર ઇવનિંગ। એટલે આપણે ગઈકાલે આ પ્રેપોઝિશન વિશે આપણે વધારે વાત કરી હતી મિત્રો। આજે હું તમને ચોથું જે પ્રેપોઝિશન છે એના વિશે હું તમને આજે વાકેફ કરવા જઈ રહ્યો છું, અભ્યાસ કરાવવા જઈ રહ્યો છું। અને એ પ્રેપોઝિશન છે મિત્રો બિહાઇન્ડ। અત્યારે આપણે બિહાઇન્ડ વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો। તો જેવી રીતે બિફોર એટલે ની પહેલાં એવો ભાવ વ્યક્ત કરવા માટે, તો બિહાઇન્ડ પ્રેપોઝિશન સામાન્ય રીતે, મિત્રો તમે સાથે લખજો મિત્રો, સામાન્ય રીતે પાછળ, સામાન્ય રીતે પાછળ ના સંદર્ભમાં, ના સંદર્ભે બિહાઇન્ડ પ્રેપોઝિશન, બિહાઇન્ડ પ્રેપોઝિશન, પ્રેપોઝિશન વાપરવામાં આવે છે। સામાન્ય રીતે પાછળ એવો જ્યારે સંદર્ભ ટાંકવાનો હોય ત્યારે બિહાઇન્ડ પ્રેપોઝિશન વાપરવામાં આવે છે। અહીંયા ની પહેલાં ત્યારે બિફોર, અહીંયા બિહાઇન્ડ એટલે પાછળ, એવી જ્યારે વાત કરવાની હોય ત્યારે આપણે પ્રેપોઝિશન તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ, બિહાઇન્ડનો। આપણે ઉદાહરણ લઈએ મિત્રો, દાખલા તરીકે ધ પ્લેન વોઝ, ધ પ્લેન વોઝ બિહાઇન્ડ, બિહાઇન્ડ ધ ડાર્ક ક્લાઉડ્સ, ધ પ્લેન વોઝ બિહાઇન્ડ ધ ડાર્ક ક્લાઉડ્સ। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીં પાછળ સંતાયેલા સંદર્ભમાં, અહીંયા પાછળ સંતાયેલ ના સંદર્ભમાં પ્લેનની વાત થઈ છે, અહીંયા પ્લેનની વાત થઈ છે, પ્લેન વોઝ બિહાઇન્ડ ધ ડાર્ક ક્લાઉડ્સ એટલે ની પાછળ, ડાર્ક ક્લાઉડ્સની પાછળ એવી વાત પ્લેન માટે જ્યારે થઈ છે ત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે પ્રેપોઝિશન તરીકે બિહાઇન્ડ વાપરેલું છે, ધ પ્લેન વોઝ બિહાઇન્ડ ધ ડાર્ક ક્લાઉડ્સ। સમજાય છે મિત્રો, ધ પ્લેન વોઝ બિહાઇન્ડ ધ ડાર્ક ક્લાઉડ્સ। બીજું આપણે ઉદાહરણ લઈએ તો મિત્રો, ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ
योर गोल्डन स्कूल डेज विल सुन बी फार बिहाइंड यू। बहुत सरस मजा वाक्य है मित्रों। फ्रेंड्स योर गोल्डन स्कूल डेज शाला सोनेरी दिवसों से योर गोल्डन स्कूल डे विल सुन बी फार बिहाइंड यू ये केटला बधा पाछळ रही जवाना छे विल बी रहया जशे रही जशे। फ्रेंड्स योर गोल्डन स्कूल डेज विल सुन बी फार बिहाइंड यू। अहीं फरी एक वार आपणे समझी लईए मित्रों, आपणे प्रेपोजिशन चौथो अत्यारे भणी रह्या छीए, बिहाइंड भणी रह्या छीए। सामान्य रीते पाछळना संदर्भे बिहाइंड प्रेपोजिशन वापरवामां आवे छे। અહીંયા બિફોર ની પહેલા એવો ભાવ, બિહાઇન્ડ પાછળના સંદર્ભે આપણે બિહાઇન્ડ પ્રેપોઝિશન વાપરીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો પહેલું ઉદાહરણ, ધ પ્લેન વોઝ બિહાઇન્ડ ધ ડાર્ક ક્લાઉડ્સ। અહીંયા પ્લેન ક્યાં છે તો કે ડાર્ક ક્લાઉડ્સની પાછળ એવો સંદર્ભ અહીંયા પ્લેન માટે વાપરવામાં આવેલો છે। ત્યારે આપણે અહીં બિહાઇન્ડ પ્રેપોઝિશન વાપરેલું છે જે તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા જે બીજું ઉદાહરણ છે, ફ્રેન્ડ્સ Your golden school days will soon be far behind you. Your golden school days, અહીંયા પણ તમે બિહાઇન્ડ જોઈ શકો છો મિત્રો। અહીંયા પ્રેપોઝિશન બિહાઇન્ડ વાપર્યું છે કે ભાઈ શાળાના જે સોનેરી દિવસો છે એ ઝડપથી પાછળ રહી જશે, એટલે જતા રહેશે। એટલે આ બધી વાત છે એ બિહાઇન્ડ માટે, પાછળ એવા સંદર્ભ માટે અહીંયા બિહાઇન્ડ વાપરેલું છે। આ વાક્યમાં પણ અહીં બિહાઇન્ડ વાપરેલું છે મિત્રો। તો આ હતા એ બિહાઇન્ડના ઉપયોગો મેં આપને અહીંયા ભણાવ્યા છે મિત્રો। મિત્રો હું જે આપને ભણાવી રહ્યો છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું। સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરજો મિત્રો। પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસ મેળવીએ। થોડું ભણીએ પણ સારું ભણીએ એ ભાવના સાથે મિત્રો આટલું આપણે આજના માટે આપણે પૂરતું છે મિત્રો। સતત રિપીટેશન કરજો અને આ ઉપયોગો બધા જ પક્કા કરજો મિત્રો, અને સતત અભ્યાસ મેરી એવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય।